બે દિવસ પહેલા હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર દ્વારા ગાંધીનગરમાં રેડ પાડવામાં આવી હતી, પણ મહિલાએ આક્ષેપ કર્યો હતો કે આ દારૂ મારો નથી અને બીજા લોકો મૂકી ગયા હતા. ઘરનું સર્ચ કરતા હતા તેમાં પોલીસે ઘરમાં પ્રવેશ કર્યો હતો, તેને માટે ગુનો નોંધ્યો હતો, જે મામલાએ વિવાદિત સ્વરૂપ ધારણ કર્યું છે. અલ્પેશ ઠાકોરે પોલીસ ઉપર આરોપ લગાવ્યા હતા કે પોલીસ બુટલેગરોને બચાવે છે. અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ એસપી ઓફિસની બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું અને પોલીસ ઉપર દબાણ લાવવાના પ્રયત્ન કર્યા હતા. ગુજરાત સરકારમાં કાયદાનું પાલન થતું નથી અને બુટલેગરોને બચાવવામાં આવે છે. પોલીસ સુરક્ષાની મોટી એજન્સી છે. આ બુટલેગરો ક્યાં છે તે જણાવો અને બતાવો તેવી અમારી માંગણી છે. અને આ મુદ્દે કોઈ સ્ટન્ટ નથી, પબ્લિસિટી નથી. અમે યુવાને વ્યસન મુક્ત જોવા માંગીએ છીએ. આ મુદ્દાને ધ્યાનમાં લઈને તેઓ ધરણા પર બેઠા હતા અને તે મુદ્દાને એસપીએ કબૂલ્યું હતું. તેને લઈને ધરણા ઉપરથી ઉઠવાની માંગ પણ કરવામાં આવી હતી. વર્ષમાં દારૂને લઈને 10-15 હજાર યુવાનો મરે છે. ગુજરાત કે અંદર શરાબ પાબંદી હૈ, ઉસકી અમલવારી નહીં કર પા રહે ઓર ગુજરાત કે અંદર શરાબ પાબંદી ચાહીએ ના, હમે જેલ મે ડાલને સે રોક પાઓગે ના કિતે કેસ કરને સે રોક પાઓગે આપ. અત્યારે ધરપકડ વારવા આવ્યા છે, અમે ગુનેગાર હોય તો જેલમાં નાખી દો, અમને ફાંસી ચડાવી દો, પરંતુ ગુજરાતમાં દારૂબંધી કરીને રહીશું, આવા ખોટા કેસો સહન નહીં કરીએ. ખોટા આક્ષેપો બુટલેગરોને બચાવવા માટેની સરકાર પ્રયત્ન કરીએ, જે તરહ સે બુટલેગરો બચાને કા પ્રયાસ કરીએ સરકાર, ઇસકો સમજ લેના પડેગા. ગુજરાત કે અંદર યે ગાદી કા ગુજરાત કે ઉસકે અંદર શરાબ પાબંદી કરની પડેગી, આજ નહીં તો કલ આપકો ઝુકના પડેગા, જૂઠે કેસ કરને સે હમ નહીં રુકેંગે. જે રીતે નિવેદન આવ્યા છે હું એવું માનું છું આ સરકારને બુટલેગરોને છાવરવામાં રસ છે, બુટલેગરો માટે રસ છે. ગુજરાતની સરકારને દારૂબંધીમાં રસ નથી. દારૂબંધી માંગશો તો આપને જેલમાં પૂરવામાં આવશે. મારા ઠાકોર સેનાના યુવાનોએ જનતા રેડ કરી, 5,000 થી વધારે જનતા રેડ, 80% યુવાનોએ વ્યસન મુક્તિની વાત કરી અને એને રોકવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે અને જડબાતોડ જવાબ આપવામાં આવશે. જેલમાં પૂરવો તો પૂરો, જે કંઈ કરવું હોય અમે રોકાવાના નથી. આંગે તપાસ કરતા મહિલાના પતિ સામે અગાઉ ગુનાઓ દાખલ કર્યા છે અને મહિલા ઉપર પણ ગુનાઓ દાખલ થયા છે, પરંતુ છેલ્લા 10 મહિનાથી કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ થયો નથી. તમામ તથ્ય પર ધ્યાન આપીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે પણ તપાસ કરતા એ જાણવા મળેલ છે કે આના પતિ, જે ફરિયાદી બહેન છે મહિલા, આના પતિ અગાઉ આના પતિના વિરુદ્ધમાં અમુક ગુનાઓ દાખલ થયેલા છે. લેકિન અને પછી જે છે એકની મહિલા, જે છે એકની મહિલા બહેન જે છે, એના ઉપર પણ અમુક ગુનાઓ દાખલ થયેલા છે. લેકિન સાથે સાથે રિપોર્ટ ચેક કરતા પિછલા 9-10 મહિનામાં એના ઉપર ગુનાઓ દાખલ થયેલા નથી અને ગુનાઓ નથી. અને આ લોકોની માંગણી છે કે એની પણ પૂરી ઇતિહાસની તપાસણી થાય. તો જે ફરિયાદ દાખલ થઈ છે અને જે પ્રોબેશનનો જે ગુનો દાખલ થયો છે એમાં પણ જે મહિલા છે એના પણ ગુનાઓ જે દાખલ થયેલા છે, ક્યારથી જે છે કે ક્યારે જે છે એકની બંધ કરી છે, યા ક્યારે જે છે એકની એવી પ્રવૃત્તિમાં સંકળાયેલી હતી, પહેલાંના જે છે એકની આના જે પતિના પણ જે છે એકની ઇતિહાસ જે છે એની પણ જે છે એકની તપાસ કરવામાં આવશે. અને આના ભાગરૂપે આ જે તપાસ ચાલી રહી છે એનાય ભાગરૂપે જે છે એકની આ બાબતની પણ સંપૂર્ણ તટસ્થ રીતે અને નિષ્પક્ષ રીતે જે છે એકની તપાસ કરવામાં આવશે. અને પછી આ જે ગુનો દાખલ થયો છે આ ગુના અંગે તમામ તથ્યોની તપાસ કરીને તમામ જે છે એકની સાહિતો હોય, અન્ય પણ જે પણ પુરાવા હોય અને લઈને અને નિષ્પક્ષ તપાસ કરીને આગળની જે પણ પ્રકારની પ્રોસેસ કરવામાં આવતી હોય છે. 1993માં બોમ્બ ધડાકામાં મરણ થયા હતા અને તે પછી લઠ્ઠાકાંડમાં પણ મર્યા હતા. જે લોકો દારૂથી મરે છે તે માટે બુટલેગરોને જવાબદાર ઉપર આતંકવાદીઓ જેવો ગુનો લાગવો જોઈએ અને જે બુટલેગર ઉપર ગુનો નોંધવો જોઈએ તે અમારી સામે ગુનો નોંધાયો છે. કોના દબાણથી કેસ કરવામાં આવે છે? ગાંધીના દરબારમાં દારૂબંધી કોના ઈશારે થાય છે? આ પ્રશ્નની જવાબદારી 60% પોલીસની છે અને આવા કેસોમાં ગુજરાતમાં 54 પોઈન્ટ ઉપર દારૂ વેચાય છે. સત્યને દબાવવાનો પ્રયત્ન થયો છે. સમાજ માટે દેશદ્રોહના કેસો લગાવ્યા છે એટલે ડરવાના નથી.
ધરપકડ આપી દીધી, હવે પોલીસ કરશે જે કરવું હશે, જે ખરેખર ગુનેગાર ઉપર કરવું જોઈએ, આજ અમારી ઉપર કરી લો. પોલીસ તમારી ધરપકડ નહીં કરે તો શું? કઈ રીતે ન કરે? ગુનો કર્યો તો ગુનેગાર ને પકડો ને દારૂ નો ધંધો કરવા વાળા. અમે એક સાહેબે કહ્યું હતું કે અમે ફરિયાદ કરવા તૈયાર છીએ. શા માટે અમારી ફરિયાદ ના લીધી એલસીબી કચેરી ઉપર? ચાર કલાક શા માટે અમારા વ્યક્તિને બેસાડી રાખ્યો? જો તમારે એફઆઈઆર નથી કરવી, જો તમે ખોટા હતા, તો પછી અમારી ઉપર કઈ રીતે કરી? જામીન લેવામાં આવશે કે નહીં? પછી કડક કાયદો કે જ્યાં સુધી અમે આજે અહીંયા આવી ગયા છીએ, ધરપકડ આપી દીધા પછી પોલીસ ને જે કરવું એ કરશે, અને અમારા વકીલ ને જે કરવું છે અમારા વકીલ. ત્રણેય યુવા નેતાઓ જામીન ધરપકડ નહીં કરે તો શું કરશો? રાત વાતો અહીંયા ના કરશો? બિલકુલ બેસીશું, બિલકુલ. ગુનો તમે સાહેબ ગેરકાયદેસર કોઈના ઘરમાં જવાનો ગુનો દાખલ કર્યો છે તો પછી ધરપકડ શા માટે નહીં? તમે કાલ સુધી 3 દિવસ થયા, શા માટે ત્યાં દારૂ પકડાયો છે એ બાબતે તમે કોઈ પણ પ્રકાર નહીં તપાસ નથી કરી કે દારૂ છે કે નહીં એની તપાસ કરી? કરી તો તમે જ કીધું કે ભાઈ બે વસ્તુ જ પકડાઈ હતી, બે પોટલી જ પકડાઈ હતી, અત્યારે શું કરતા હતા તમે? ડાયરેક્ટ એફઆઈઆર કરી છે તો તપાસ તો કરવી હતી, એને લગેલા કોઈ પણ વ્યક્તિના તમારે જુબાની લેવી હતી, સાક્ષી તરીકે જોડવા હતા. તો કહેવાનો મતલબ એ છે પોલીસે ફરિયાદ કરી છે એને અમારથી કરી. બીજી વાત કેટલી છે અમારી પોસ્ટ નહીં, અમારી બસ પોતાની ઇજ્જત બચાવવા માંગે કે ડીએસપી કચેરીની સામે આવું નથી થયું. નથી થયું, બહુ વાત એટલી સ્પષ્ટ છે, આપને કહી દઉં. ક્રેડિબિલિટી પર સવાલ શા માટે ઉભા કરી રહ્યા છો? તમારી ડીસીપી કચેરીની સામે દારૂ પકડાય છે, એટલા માટે તમે હવે અમને આરોપી સાબિત કરવા માંગો છો? આગળ શું કરશો? એબીપી માછોની બેઠા છીએ, અરે બેઠા છીએ. અરે સર, અમે કરી ત્યારે તો 500 જગ્યા રેટ પડી હે ને? આજ સરકાર એવું કહે છે કે દારૂ નથી પકડાયો, તો ક્યાંથી આવે છે? ગામે ગામ બુટલેગરોનું રાજ છે. વિપક્ષ તરીકે આવા ગુનાઓ સામે અમે લડીશું. ઉડતા પંજાબ હતું અને ભાજપના કારણે ગુજરાત ઝૂમતું ગુજરાત બન્યું છે. વિધાનસભામાં વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. ગુજરાતના ભવિષ્યને બચાવવા માટે યુવાનો બહાર આવ્યા છે, પણ પોલીસ દ્વારા તેને દબાવવામાં આવે છે. 200 કરોડનો દારૂ પકડાયો, પણ 1% દારૂ પકડાયો અને 99% દારૂની નદીઓ વહેતી થઈ છે. રોજગાર ઓછું મળશે તો ચાલશે, પણ જો ભારતીય જનતા પાર્ટી અંધેરી નગરી જેવું રાજ ચલાવશે તો નહીં ચાલે. પોલીસનું કામ અમે કર્યું, સામે ચાલીને વસ્તુનો પર્દાફાશ કર્યું, અમે આ એક્સપોઝ કર્યું. પેલા બેન એવું બોલતા પકડાયા અમારા ફેસબુક લાઈવમાં કે પોલીસ એમને એવી સૂચના આપી છે કે 2 દિવસ દારૂ વેચતા નહીં, અર્થાત કે એક રીતે પોલીસના હિતમાં અમે એવિડન્સ ક્રિએટ કર્યો. તો અમને એપ્રિશિએટ કરવાના બદલે અમારા ત્રણેયની સામે એફઆઈઆર કરીને તમે સમાજને એવો મેસેજ આપો છો કે બુટલેગરોની સામે પડ્યા તો સમજો મર્યા. આ કોઈ પણ સંજોગોમાં ના ચાલે. અને ગાંધીનગરના એસપી જેમણે અમારી સામે સ્ટેટમેન્ટ આપ્યા, અમને એવું કહ્યું કે તમે મીડિયાની સમક્ષ સ્ટેન્ડ કરો છો, એ ગાંધીનગરના એસપીને મારું બહુ રિસ્પેક્ટફુલી એટલું જ કહેવું છે. તમે એવું એનાઉન્સમેન્ટ કરો ને કે એક પણ બુંદ દારૂની મારા જ્યુરિસ્ડિક્શનમાં વેચાઈશ તો હું રિઝાઇન કરી દઈશ. સંજય પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ગાંધીનગર.